हेलो स्टूडेंट, गुड मॉर्निंग। आज आप जोईशुं ऑनलाइन क्लासेस में स्टैंडर्ड 8 सब्जेक्ट है कम्प्यूटर। आज आप जोई लीए चेप्टर 1 जो आप लास्ट लेक्चर में जोयुं हतुं। आज आगे जोईशुं आप डेटाबेज़ नो परिचय। आपणो चेप्टर 1 स्टार्ट हतुं, चेप्टर 1 डेटाबेज़ नो परिचय। डेटाबेज़ नो परिचय बराबर। आज आप जुवानुं छे डेटाबेज नो परिचय। आप गया पीरियड में जोई गया छे के डेटाबेज शुं छे अने कई रीते कार्य करे छे। फरी एक बार आप रिमाइंड करी लईए के डेटाबेज ने आप डीबीएमएस पण कहीए छे अने एनुं पूरुं नाम छे डेटाबेज मैनेजमेंट सीस्टम, DBMS बराबर। आप लास्ट लेक्चर में भणी गया था के डीबीएमएस एटले के डेटाबेज मैनेजमेंट सीस्टम। डेटाबेस कई रीते कार्य करे छे, तो जे कई पण डेटा होय छे तेने शुं करे छे, डेटा कोने कहीशुं, तो डेटा नी अंदर 0 to 9 बराबर तमे कोई पण एक आंकड़ो लई लेशो तो पण ए डेटा कहेवाशे बराबर। तमे कोई अल्फाबेट लई लो छो A to Z तो आने पण आपणे शुं कहीशुं, एक प्रकारनो डेटा बराबर। ए सिवाय शुं आवे छे तो स्पेशियल કેરેક્ટર એક સૂત્ર થઈ જશે ડેટા બરાબર। તો આ રીતે કોઈ પણ પ્રકારની માહિતી 0 to 9 A to Z અથવા તો સ્પેશિયલ કેરેક્ટર તમે કોઈ પણ લો છો તો આને આપણે શું કહીશું, ડેટા બરાબર। આ ડેટાને બેઝ શું કરે છે, ડેટાબેઝ શું કરે છે, તો આ ડેટાને મેનેજ કરીને માળખાગત રીતે એટલે કે કમ્પ્યુટર વાઇઝ સિસ્ટમ વાઇઝ તેને મેનેજ કરે છે બરાબર, અને આપણને ટેબલ સ્વરૂપે માહિતી સ્ટોર કરવા દે છે। આટલું આપણે લાસ્ટ પીરિયડમાં જોઈ લીધું હતું। હવે આગળ જોઈએ, આપણે જોયું હતું ડેટાબેઝના પ્રકાર તો બે છે, ફ્લેટ અને રિલેશનલ ડેટાબેઝ છે। એમાં ટેબલ સ્વરૂપે માહિતીને સેવ કરવામાં આવે છે, માહિતી પર કામ કરવામાં આવે છે। તો કઈ રીતે આપણે કહીશું, તો ટેબલની અંદર શું આવે, કોલમ અને રો, જે આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે આ રીતે તમને ટેબલ ડ્રો કરીને બતાવ્યું હતું જેની અંદર ખાના આવેલા હોય છે, જે ઉભા ખાના હોય છે તેને આપણે શું કહીએ છીએ, કોલમ, અને કોલમની અંદર આપણે ટાઇટલ એટલે કે શું લઈએ છીએ, ફિલ્ડ બરાબર। જ્યારે આડા ખાના જે છે એને આપણે શું કહીશું, રો, અને રોમાં શું હોય છે, રેકોર્ડ્સ બરાબર। તે આપણે લાસ્ટ પીરિયડમાં જોઈ લીધું હતું। હવે આગળ જોઈશું ડેટાબેઝની અંદર તમે ટેબલને કઈ રીતે ક્રિએટ કરી શકો છો, તો તમે બે રીતે ટેબલ ક્રિએટ કરી શકો છો। કઈ રીતે, તો એક આવે છે વિઝાર્ડની મદદથી બરાબર, જોઈ લઈએ આપણે કઈ રીતે તમે ટેબલ ક્રિએટ કરી શકો છો। તો એક આવે વિઝાર્ડની મદદથી ક્રિએટ ટેબલ બરાબર, એક આવે છે વિઝાર્ડની મદદથી તમે ટેબલ ક્રિએટ કરી શકો છો, અને સેકન્ડ આવે છે ડિઝાઇન ડિઝાઇન બરાબર। તો તમે આ રીતે બે રીતે ટેબલને ક્રિએટ કરી શકો છો। હવે ડિઝાઇનની મદદથી જ્યારે આપણે ટેબલ ક્રિએટ કરવા જઈએ છીએ તો એના કેટલા સ્ટેપ છે, 4 બરાબર। 4 સ્ટેપને તમે ફોલો કરો ત્યારે તમે શું કરી શકો છો, તો તમે વિઝાર્ડની મદદથી તમારું ટેબલ ક્રિએટ કરી શકો છો। હવે વિઝાર્ડમાં શું છે, આપણે પ્રેક્ટિકલ જ્યારે પ્રોગ્રામ કરાવીશું ત્યારે તમને કહીશું કે કઈ રીતે આપણે પ્રોગ્રામ કરીએ છીએ, વિઝાર્ડનો સ્ક્રીન કેવો છે અને આપણે કઈ રીતે કાર્ય કરવાનું છે, તમને પ્રેક્ટિકલ પ્રોગ્રામમાં વધારે ખ્યાલ આવશે। અહીંયા આગળ આપણે થિયરીકલ જોઈ લઈએ, તો વિઝાર્ડને 4 સ્ટેપ આપણે ફોલો કરવા પડે છે બરાબર। ડેટાબેઝનો જે મુખ્ય સ્ક્રીન હોય છે તેની અંદર તમને ડેટાબેઝ, ટેબલ અને ટાસ્ક આવી રીતે 3 આપેલા હોય છે બરાબર, 3 વિન્ડોનો સમાવેશ થતો હોય છે। અને એની અંદર આપણે ટેબલની અંદર જઈશું તો અહીંયા આગળ તમને આ રીતે બે રીતે તમે ટેબલને ક્રિએટ કરી શકો છો, જેમાં વિઝાર્ડને મદદથી, વિઝાર્ડની મદદથી ટેબલને ક્રિએટ કરવા માટેના 4 સ્ટેપ છે જે આપણે ફોલો કરીશું એટલે આપણું ટેબલ ક્રિએટ થઈ જશે બરાબર। અને આમાં શું હોય છે, આ બેમાં ડિફરન્સ શું છે, તો જ્યારે તમે વિઝાર્ડની મદદથી ટેબલને ક્રિએટ કરો છો તો તમને એક તૈયાર ફોર્મ અંદર આપેલું હોય છે, ફિલ્ડ કયા લેવાના છે અને એની સામે તમારે કઈ ડેટા ટાઈપ લેવાની છે તે તમને ઓલરેડી આપેલી હોય છે। તમે 4 સ્ટેપ ફોલો કરો એટલે તમારે ઓટોમેટિક તમારું ટેબલ ક્રિએટ થઈ ગયું હોય છે,
અને પછી તમારે અંદર ફક્ત એન્ટ્રી નાખવાની હોય છે. ખ્યાલ આવ્યો? આ છે આપણું વિઝા. હવે ડિઝાઇન વ્યૂ છે, શું છે? તો ડિઝાઇન વ્યૂની મદદથી તમે જ્યારે ટેબલ ક્રિએટ કરો છો ત્યારે તમારે ડેટા ટાઈપ અને ફિલ્ડ બંનેને જાતે નક્કી કરવાના હોય છે કે તમે કયો ફિલ્ડ લીધો છે અને તે ફિલ્ડની સામે કઈ ડેટા ટાઈપ આવશે. જેવી રીતે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધું હતું, સપોઝ કે મારે અહીંયા આગળ લેવું છે રોલ નંબર, બરાબર. હું અહીંયા રોલ નંબર લઈશ તો આની સામે મારે અહીંયા આગળ ફિલ્ડ ડેટા ટાઈપ કઈ લેવી પડશે? રોલ નંબર સામે આવે છે તો 0 to 9, બરાબર. પણ એ પણ એક ડેટા જ છે તો આ નંબર્સમાં આવશે, બરાબર. 0 to 9 રોલ નંબર આંકડામાં આવશે, એટલા માટે અહીંયા આપણે શું લઈ લઈશું? નંબર. પછી અહીંયા લઈ લઈએ છીએ આપણે નેમ. આપણે સ્ટુડન્ટ ટેબલ ક્રિએટ કરીએ છીએ, બરાબર. તો ડિઝાઇન વ્યૂની મદદથી જ્યારે તમે ટેબલ બનાવો છો ત્યારે તમને આ ડેટા ફિલ્ડ અને ડેટા ટાઈપ જાતે સિલેક્ટ કરવાના રહે છે. જેવી રીતે રોલ નંબરની સામે આપણે લઈ લીધું નંબર, નેમની સામે આપણે શું નંબર સામે નેમ સામે આવશે A to Z, એટલે કે કેરેક્ટરમાં આવશે, આલ્ફાબેટમાં આવશે. એટલે આપણે અહીંયા લઈ લઈશું ટેક્સ્ટ, બરાબર. હવે અહીંયા આગળ આપણે લઈ લઈએ છીએ ડેટ ઓફ બર્થ. જો આ પણ શું આવશે 0 to 9 માં, પણ આના માટે આપણે કઈ ડેટા ટાઈપ સિલેક્ટ કરેલી છે, આપણને બેઝે કઈ ડેટા ટાઈપ આપેલી છે તો આની સામે આપણે લેવી પડશે ડેટ. ખ્યાલ આવી ગયો? એટલે આ રીતે ટેબલ આપણે જાતે ડેટા ફિલ્ડ પણ આપણે જાતે સિલેક્ટ કરવાની છે અને એની સામે આપણે ફિલ્ડ ટાઈપ પણ આપણે જાતે સિલેક્ટ કરવાના રહેશે. સામા ડિઝાઇનની મદદથી. જ્યારે તમે વિઝાર્ડની મદદથી કોઈ ટેબલ ક્રિએટ કરો છો તો તમને બે ઓપ્શન આપવામાં આવે છે, બિઝનેસ અને પર્સનલ. એમાં તમે પર્સનલ પર ક્લિક કરશો તો તમને અલગ અલગ લિસ્ટ જોવા મળશે ડ્રોપડાઉન મેનુમાં, અને એમાંથી તમારે પર્સનલમાં કયા ફિલ્ડ ઉપર કયા સબ્જેક્ટ ઉપર તમારે ટેબલ ક્રિએટ કરવું છે એ આપેલા હોય છે. ત્યાં આગળથી તમે સિલેક્શન કરી શકો છો અને તમને એને રિલેટેડ ફિલ્ડ તમને જોવા મળશે. ખ્યાલ આવી ગયો? વિઝાર્ડ અને ડિઝાઇન. તો આ રીતે ડેટાબેઝની અંદર કાર્ય થતું હોય છે, બરાબર. અને આ બંનેના આપણે ટેબલ કઈ રીતે ક્રિએટ થાય છે બંનેમાં જોઈશું. વિઝાર્ડ વ્યૂની મદદથી કેવી રીતે થાય છે, ડિઝાઇન વ્યૂની મદદથી કેવી રીતે ટેબલ ક્રિએટ થાય છે બંને આપણે સામા જોઈશું પ્રેક્ટિકલમાં, બરાબર. ડેમો આપણે આપીશું એક એક પ્રોગ્રામનો, એટલે તમને ખ્યાલ આવી જાય. હવે આપણે જોઈ લઈએ છીએ તમારું ચેપ્ટર અહીંયા પૂરું થઈ જાય છે. આપણે સમજાવી દીધું છે કે ડેટાબેઝ કઈ રીતે કાર્ય કરે છે, એનું કામ, એનું કાર્ય, બરાબર. કઈ રીતે ડેટાને મેનેજ કરે છે, આપણે લેવાનું છે ફિલ્ડ અને ફિલ્ડની સામે ડેટા ટાઈપ. તો આ બધું તમને ખ્યાલ આવી ગયો હશે. બે રીતે આપણે ટેબલને ક્રિએટ કરીએ છીએ, વિઝાર્ડ અને ડિઝાઇન વ્યૂ, બરાબર. હવે આપણે જોઈ લઈએ MCQ. બરાબર, તમારો સ્વાધ્યાય છે, એમાં તમને MCQ OMR આપેલા છે, એ આપણે જોઈ લઈએ, એના વિશે થોડી ડિસ્કસ કરી લઈએ. પછી તમને જયારે ચેપ્ટર પૂરું થઈ જશે તો એની PDF, MCQની PDF તમને મોકલી દેવામાં આવશે, જેને તમારે નોટ્સબુકમાં લખી લેવાની છે અને એ રીતે તૈયારી કરવાની છે. જયારે તમારી નિદાન કસોટી આવે ત્યારે તમારે એમાંથી રીડ કરી અને પછી આન્સર લખવાના છે. હવે જોઈ લો તમારો પહેલો પ્રશ્ન શું છે, કે નીચેનામાંથી શું એકબીજા સાથે સંબંધિત માળખાગત રીતે થયેલ ડેટાનો સમૂહ છે. માળખાગત રીતે ડેટાનો જે સમૂહ કરે છે તેને આપણે સમૂહ બનાવે છે તેને આપણે શું કહીશું? ડેટાબેઝ, બરાબર. કેમ કે માળખાગત રીતે એટલે કે સિસ્ટમેટિક રીતે ડેટાને મેનેજ કરે છે એટલે આપણે શું કહીશું? ડેટાબેઝ, બરાબર. માળખાગત રીતે જો સંગ્રહ કરતું હોય તેવું સોફ્ટવેર શું છે? ડેટાબેઝ. બીજો પ્રશ્ન છે તમારો કે નીચેનામાંથી ડેટાબેઝનું કાર્ય જણાવો. તો ડેટાબેઝ કયું કયું કાર્ય કરે છે? તો ઉમેરવું, એટલે કે તમે આ ટેબલની અંદર માહિતીને ઉમેરી શકો છો, આમાં સુધારા વધારા કરી શકો છો, અને ગોઠવણી, એટલે કે તમે માહિતીને ગોઠવી શકો છો, બરાબર. પછી આવે છે DBMSનું પૂરું નામ. આપણે શું કીધું? ડેટાબેઝને બીજી કઈ રીતે ઓળખવામાં આવે છે? તો DBMS. અને આપણે બે લેક્ચરથી એને રિફર પણ કરીએ છીએ કે DBMS એટલે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તો એનું પૂરું નામ દરેકને આવડવું જોઈએ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. હવે જોઈ લઈએ આગળનો પ્રશ્ન કે નીચેનામાંથી લાઇબ્રેરી ઓફિસના કયા સોફ્ટવેરની મદદથી ડેટાબેઝની ફાઇલ બનાવી શકાય છે. એટલે કે લાઇબ્રેરી ઓફિસ જે આપણે યુઝ કરીએ છીએ, લિનક્સ એ આપણી OS છે અને તેમાં આપણે લાઇબ્રેરી ઓફિસ બેઝ જે આપણું સોફ્ટવેર છે, બરાબર. તો આપણે લાઇબ્રેરી ઓફિસના કયા સોફ્ટવેરમાં
बेज नु काम करीए छे बराबर, तो शू आवशे क्या सॉफ्टवेर नी मददथी डेटाबेज नो प्रोग्राम क्रिएट करीए छे, तो बेज बेज ए शू छे आपणो सॉफ्टवेर छे बराबर। अने आपणे सामा काम करीए छे, आपणी ओएस करी छे लिनक्स, तेनी अंदर आपणे बेज ए सॉफ्टवेर छे अने बेज नी अंदर डेटाबेज नु कार्य करवामां आवे छे। पछीनो आपणो प्रश्न छे કે બેઝમાં માહિતીને કયા સ્વરૂપે ગોઠવવામાં આવે છે, તો કયા સ્વરૂપે આપણે માહિતીને ગોઠવીએ છીએ, ટેબલ સ્વરૂપે। પછી હવે ટેબલમાં દરેક રો ને શેનાથી ઓળખવામાં આવે છે, તો આપણે જોયું હતું કે ટેબલને આપણે રોમને આપણે શું કહીએ છીએ, રેકોર્ડ્સ બરાબર। અહીંયા આપણે કીધું હતું કે આ જે રો છે આડી લાઈન જે આવે એને રો કહેવાય, અને રો ની અંદર જે કંઈ પણ માહિતી આપણે લખીએ છીએ એને શું કહીશું, રેકોર્ડ્સ। પછી આવે છે કે ટેબલમાં દરેક કોલમને શેનાથી ઓળખવામાં આવે છે, તો જે ઉભા ખાના હોય છે તેને આપણે શું કહીશું, કોલમ। તો કોલમને આપણે કઈ રીતે ઓળખીએ છીએ, ફિલ્ડ બરાબર, કેમ કે આપણે તેમાં ટાઇટલ નાખીએ છીએ। કોલમને ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે અને રો ને રેકોર્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે। પછી જે ડેટાબેઝના મુખ્યત્વે કેટલા પ્રકાર છે બરાબર, તો ડેટાબેઝના મુખ્યત્વે કેટલા પ્રકાર જોયા હતા આપણે, બે, કયા કયા, ફ્લેટ અને રિલેશનલ બરાબર। આ બે પ્રકાર ડેટાબેઝના છે, જો પૂછવામાં આવે કે ડેટાબેઝના મુખ્યત્વે કેટલા પ્રકાર છે, તો બે છે, ફ્લેટ અને રિલેશનલ, જે આપણે જોઈ લીધું। આગળનો ક્વેશ્ચન છે તમારો, નીચેનામાંથી કયો ડેટાબેઝનો પ્રકાર છે બરાબર, તો ડેટાબેઝના બે પ્રકાર તમને ઓપ્શન આપવામાં આવ્યા હશે ચાર, તેમાંથી તમારે જોવાનું છે ફ્લેટ અને રિલેશનલ, આ બે ડેટાબેઝના પ્રકાર છે। અને જો તમને ઓપ્શન આપ્યા હોય બંને, તો તમારે શું કરવાનું છે, બી અને સી બંને, એ અને બી બંને બરાબર, તો કઈ રીતે તમને આપેલા છે એ રીતે તમારે આન્સર લખવાનો રહેશે। પછીનો પ્રશ્ન છે તમારો, નીચેનામાંથી કયા ડેટાબેઝમાં દરેક ટેબલ ડેટાબેઝના અન્ય ટેબલથી સંપૂર્ણપણે અલગ છે, તો આપણે ફ્લેટ પણ જોયું હતું અને રિલેશનલ પણ જોયું હતું, ફ્લેટમાં દરેક ટેબલ એકબીજાથી કેવું હોય છે, અલગ। પછીનો પ્રશ્ન છે, ડેટાબેઝ વિઝાર્ડમાં કેટલા સ્ટેપ જોવા મળે છે, તો આપણે જોયું હમણાં જ કે વિઝાર્ડની મદદથી જ્યારે આપણે ટેબલ ક્રિએટ કરીએ છીએ ત્યારે આપણે કેટલા સ્ટેપને ફોલો કરવા પડે છે, ચાર બરાબર, આપણે ચાર સ્ટેપ ફોલો કરીએ છીએ ત્યારે આપણને વિઝાર્ડથી ટેબલ ક્રિએટ કરવા મળે છે। પછી આવે છે ડેટાબેઝની મુખ્ય વિન્ડોમાં નીચેનામાંથી કયા ભાગનો સમાવેશ થાય છે, તો ડેટાબેઝની મુખ્ય વિન્ડો જે આવે છે એમાં આપણે કઈ કઈ વસ્તુ જોઈ હમણાં હાલમાં જ, એક તો ડેટાબેઝ જોવા મળે છે જેની અંદર તમને ટેબલ ક્રિએટ કરવા માટેનો ઓપ્શન આપેલો હોય છે, પછી હોય છે ટાસ્ક, તો ટાસ્કમાં શું હોય છે, તો તમને ટેબલ, ક્વેરી, ફોર્મ અને રિપોર્ટ આ ચારનો સમાવેશ થાય છે। અને પછી આવે છે લિસ્ટ, જેની અંદર તમે જે ટેબલ તૈયાર કરો છો તે તૈયાર કરેલા ટેબલની લિસ્ટ જોવા મળે છે। પછી આવે છે ડેટાબેઝ વિભાગમાં કેટલા ડેટાબેઝ ઓબ્જેક્ટ હોય છે, તો જે આપણે જોયા એ લખી લેવાના છે, કેટલા ઓબ્જેક્ટ હોય છે, ચાર, કયા કયા, ચાર, ટેબલ, ક્વેરી, ફોર્મ અને રિપોર્ટ, આ ચાર ઓબ્જેક્ટ હોય છે। નીચેનામાંથી કયા ડેટાબેઝ ઓબ્જેક્ટની મદદથી કોઈ ચોક્કસ શરત સાથે ડેટાને શોધવામાં આવે છે, કોઈ ચોક્કસ શરત મૂકવામાં આવે બરાબર અને ડેટાને શોધવામાં આવે તો એને આપણે શું કહીશું, ક્વેરી। ડેટાબેઝ વિભાગમાં સિલેક્ટ કરેલા ઓબ્જેક્ટને અનુરૂપ કરી શકતા કાર્યોનું લિસ્ટ ડેટાબેઝની મુખ્ય વિન્ડોના કયા ભાગમાં જોવા મળે છે, તો ટાસ્ક બરાબર, ટાસ્કની અંદર આપણે અલગ અલગ રીતે આપણે કઈ રીતે આપણે ટેબલ ક્રિએટ કરવું છે, જેવી રીતે વિઝાર્ડ છે, ડિઝાઇન છે, એનું લિસ્ટ આપણે જોવા મળે છે। ટેબલ વિઝાર્ડના કયા સ્ટેપમાં ટેબલ અને ફિલ્ડ સિલેક્ટ કરવાના હોય છે બરાબર, તો ચોથો ફિલ્ડ જે આવે છે એની અંદર, ચોથા સ્ટેપની અંદર તમારે ટેબલની અંદર ફિલ્ડ અને એની ડેટા ટાઈપ સિલેક્ટ કરવાની આવે છે બરાબર, સોરી વિઝાર્ડ છે તો આપણે ડેટા ટાઈપ સિલેક્ટ કરીશું નહીં, ઓલરેડી આપણને આપી દેશે બરાબર, તો આપણે ફક્ત શું સિલેક્ટ કરવાનું કહે છે, ફિલ્ડ। પછી આવે છે કે ટેબલના દરેક રેકોર્ડને અજોડ રીતે જોડવા માટે, ઓળખવા માટે શેનો ઉપયોગ થાય છે, તો પ્રાઇમરી કી, કોઈ ફિલ્ડને આપણે ચોક્કસ રીતે ઓળખવો છે, અજોડ રીતે ઓળખવો છે, તો તેને આપણે તેની ઉપર આપણે શું કરીએ છીએ, પ્રાઇમરી કી સેટ કરી દેવામાં આવે છે, જે વિઝાર્ડના ત્રીજા સ્ટેપમાં આવે છે, કે ત્રીજા સ્ટેપમાં તમે પ્રાઇમરી કીને સેટ કરી શકો છો બરાબર। પછી આવે ટેબલ વિઝાર્ડના કયા સ્ટેપમાં પ્રાઇમરી કી સેટ કરવામાં આવે છે, તો હમણાં જ આપણે કીધું કે ત્રીજા સ્ટેપમાં બરાબર, ત્રીજું સ્ટેપ જે આવે છે, ચાર સ્ટેપ છે, ચાર સ્ટેપમાંથી ત્રીજું સ્ટેપ જે આવે છે એમાં તમને પ્રાઇમરી કી સેટ કરવા માટે પૂછવામાં આવે છે।
પછી આવશે નીચેનામાંથી કયા ડેટા ટાઈપની સંગ્રહ ક્ષમતા 4 બાઇટની હોય છે તો ઇન્ટીજર બરાબર નંબરો તેમજ દશાંશ ચિહ્ન સાથેના નંબરો ઉમેરવા માટે ડેટા ટાઈપનો ઉપયોગ કરવામાં આવે છે કયા પ્રકારની ડેટા ટાઈપનો તો દશાંશ ચિહ્ન એટલે કે ડેસિમલ થઈ જશે બરાબર આપણે જોયું કે ડેસિમલ પણ એક પ્રકારનો તમારે સપોઝ કે અહીંયા આગળ લઈ લો છો તમારી ફિલ્ડ મોબાઈલ નંબર તેની સામે તમે ડેસિમલ સિલેક્ટ કરી શકો છો બરાબર જે તમને 10 આંકડા એન્ટર કરવાની પરમિશન આપશે પછીનો લાસ્ટ ક્વેશ્ચન છે તમારો નીચેનામાંથી કયો પૂર્વ નિર્ધારિત ડેટા ટાઈપ છે તો ટેક્સ્ટ માટે બરાબર વર્ચ્યુઅલ એટલે કે ટેક્સ્ટ એ આપણો પૂર્વ નિર્ધારિત રીતે તમને આપેલો હોય છે જ્યારે તમે અહીંયા આગળ રોલ નંબર નેમ કે ડેટ ઓફ બર્થ કોઈ પણ ફિલ્ડ લેશો તો એની સામે તમને ટેક્સ્ટ અથવા તો વર્ચ્યુઅલ બરાબર આ તમને ઓલરેડી આપેલો હશે પૂર્વ નિર્ધારિત રીતે એટલે બાય ડિફોલ્ટ તમને આ આપેલો હશે અને પછી તમારે એનું સિલેક્શન કરવાનું જોડે તમને એક ડ્રોપડાઉન મેનુ આપવામાં આવશે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને એક અલગ મેનુ ખુલશે ડ્રોપડાઉન મેનુ અને એમાંથી તમારે યોગ્ય ડેટા ટાઈપ સિલેક્ટ કરવાનો રહેશે એટલે પૂર્વ નિર્ધારિત રીતે એટલે કે બાય ડિફોલ્ટ તમને ટેબલમાં શું આપવામાં આવે છે ટેક્સ્ટ એટલે કે વર્ચ્યુઅલ બરાબર તો અહીંયા આગળ આપણું આ ચેપ્ટર પૂરું થઈ જાય છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ચેપ્ટર 2 નંબર સિસ્ટમ બરાબર ઓકે સ્ટુડન્ટ થેન્ક યુ